વર્ષમાં એક જ વખત કાળી ચૌદસે શ્રી ઘંટાકર્ણ વીરની ચમત્કારિક હવનની અનુભૂતિ આપ ઘરે બેઠા કરી શકશો, જેનું 12 નવેમ્બરે કાળી ચૌદસના દિવસે જીએસટીવી પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આપ જીએસટીવીના માધ્યમથી આ હવનનો લાભ લઈ શકો છો. આ સાથે ડંકાની ચોટ પર નાડાછડી પર 108 ગઠબંધન કરી મનોકામના પૂર્ણ કરી શકશો. ઘરે બેઠા અદભુત ક્ષણની અનુભૂતિનો કરો સાક્ષાત્કાર. આપ જીએસટીવી ઉપરાંત જીએસટીવીના યુટ્યુબ અને ફેસબુક પેજ પર પણ લાઈવ જોઈ શકો છો. કાળી ચૌદસના પવિત્ર દિવસે વહેલી સવારથી મોટી સંખ્યામાં જૈન પરિવારો, દાદાના ભક્તો મોટી સંખ્યામાં પવિત્ર યાત્રાધામ મૌડી પધારતા હોય છે અને હવનમાં જોડાઈ અને ચમત્કારિક મંત્રના 108 જાપ કરવાની સાથે સાથે નાડાચડીની ગાંઠ પણ વાળતા હોય છે. 12:39ના શુભ મુહૂર્તે હવનની સાથે 108 વખત ઘંટારણ કરી અને દરેક ઘંટનાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવતી હોય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પગના અંગૂઠાથી માથા સુધીની લંબાઈ ધરાવતા નાડાચડી અથવા લાલ રંગની કંદોરીથી 108 ગાંઠ વાળે છે. પહેલો ડંકો વાગે જઈને તર ભાવિકો દ્વારા કંદોરાની 1 ગાંઠ વાળવામાં આવે છે. સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે. તો જીએસટીવીના માધ્યમથી તમે ઘરે બેઠા ચમત્કારિક હવનનો લાભ લઈ અને મંત્રોચ્ચારની સાથે ગઠબંધન કરી શકો છો. હવન સમયે ગઠબંધનનો લાભ લેવા માટે આપશ્રીએ સ્નાનાદિ કાર્ય કરી અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી શ્રી ઘંટાકર્ણ વીરની તસવીર સમક્ષ બેસી અને માથાથી પગ સુધીની નાડાછડી અથવા દોરી લઈ અને ચમત્કારિક મંત્રોચ્ચારના ઉચ્ચારણ બાદ ડંકો વાગે તે સમયે ગઠબંધન કરવાનું રહેશે. 108 મંત્રોચ્ચાર 108 વખત ડંકો વાગશે અને 108 ગાંઠો વાળવાની રહેશે.